નમસ્કાર, સ્વાગત છે આપનું CN24 ન્યૂઝ સાથે, હું છું પંકજ. દેશમાં ખેડૂતોના ઉગ્ર બની રહેલા આંદોલન વચ્ચે બિહારના મુખ્યપ્રધાન નીતિશકુમારે મોદી સરકાર પર નિશાન તાક્યું છે. તેમણે ખેડૂતોને લઈને મોદી સરકારે વાયદો ન નિભાવ્યો હોવાનો આરોપ મૂક્યો છે. કોંગ્રેસના નેતા સંદીપ દીક્ષિતની સેના પ્રમુખ જનરલ રાવત પરની ટિપ્પણી અંગે ઉભા થયેલા વિવાદ બાદ રાહુલ ગાંધીએ આ નિવેદનને ખોટું ગણાવ્યું છે. તેમણે કહ્યું કે સંદીપ દીક્ષિતનું નિવેદન ખોટું હતું, સેના પ્રમુખ સમગ્ર દેશના છે. પાટીદાર અનામત આંદોલનના નેતા હાર્દિક પટેલ મંદસૌર જવા રવાના થયો હતો, ત્યારે મંદસૌર પહોંચે તે પહેલા જ નયા ગામ પાસે જ હાર્દિક પટેલની અટકાયત કરવામાં આવી હતી. દક્ષિણ કાશ્મીરના ત્રાલમાં સીઆરપીએફના કેમ્પ ઉપર આતંકી હુમલામાં સીઆરપીએફના બે જવાન ઘાયલ થયા છે. છેલ્લા 24 કલાકમાં કાશ્મીર ખીણમાં સુરક્ષા દળો પર આ બીજો હુમલો છે. મુંબઈ અને આસપાસના શહેરી વિસ્તારમાં એકાએક ભારે વરસાદ વરસતા લોકોમાં ખુશી વ્યાપી ગઈ હતી અને ભેજવાળી ગરમીમાંથી રાહત મળી હતી. યુપીના સીએમ યોગી આદિત્યનાથે વર્ષ 2002માં હિન્દુ યુવા વાહિની નામની સંસ્થા સ્થાપી હતી, જે હવે યુપી બાદ ગુજરાતમાં પોતાનું વર્ચસ્વ જમાવવા માટે મેદાનમાં ઉતરી છે. આ યુવા વાહિની ઈચ્છે છે કે ગુજરાતમાં ભાજપ સરકાર યુપીની જેમ એન્ટી રોમિયો સ્કોડની રચના કરે. માનવ સંસાધન વિકાસ મંત્રાલયે વર્ષ 2018 સુધીમાં શિક્ષણ ક્ષેત્રે એક મોટા સુધારાની તૈયારી કરી લીધી છે, જે મુજબ સમગ્ર દેશમાં વિદ્યાર્થીઓને પરીક્ષામાં કૃપા ગુણ આપવાની પ્રથા બંધ કરી દેવામાં આવશે અને તેની જગ્યાએ વધુ અસરકારક પદ્ધતિ લાગુ કરવામાં આવશે. લાંબા સમય બાદ દેશને હિન્દુ રાષ્ટ્ર બનાવવાની માંગ કરનાર સંગઠનો ગોવામાં એક છત નીચે આવી રહ્યા છે. વર્ષ 2023 સુધી ભારતને હિન્દુ રાષ્ટ્ર બનાવવાના સંકલ્પ સાથે 17 જૂન સુધી ગોવામાં એક સંમેલન યોજવાનું છે, જેમાં 150થી વધુ હિન્દુ સંગઠનો જોડાશે. લીકર કિંગ અને બેંક ડિફોલ્ટર વિજય માલ્યાને લઈને ચોંકાવનારો ખુલાસો સામે આવ્યો છે. ખાનગી મીડિયા હાઉસ દ્વારા કરવામાં આવેલા દાવા મુજબ વિજય માલ્યા બેંકમાંથી લીધેલ લોનનો ખોટો ઉપયોગ કર્યો હતો. આંતરરાષ્ટ્રીય ખ્યાતિ પ્રાપ્ત બિઝનેસ મેગેઝીન ફોર્બ્સે ચાલુ વર્ષના ટોચના 100 ફિલ્મ સ્ટારોની યાદી જાહેર કરી છે. સૌથી વધુ કમાણી કરતા ફિલ્મ સ્ટારોની આ યાદીમાં ભારતના શાહરૂખ ખાન, સલમાન ખાન અને અક્ષય કુમારનો સમાવેશ થયો છે. આ યાદી મુજબ શાહરૂખ ખાન સૌથી વધુ કમાણી કરનાર ભારતીય અભિનેતા છે. સુરેન્દ્રનગર જિલ્લાના લીમડી હાઈવે પર આવેલ સર્કલને મોતનું સર્કલ માનવામાં આવે છે, કેમ કે આ સર્કલ પર અવારનવાર ભારે વાહનો પલટી મારતા જોવા મળે છે. તો વહેલી સવારે એક સિમેન્ટ ભરેલ ટ્રક પલટી મારી ગઈ હતી. ધોરાજીના હળમતિયા ગામે હળમતિયા આહિર સમાજનું નવનિર્માણ તથા ગૌશાળા લાભાર્થે રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું અને લોક ડાયરાનું પણ આયોજન કરવામાં આવ્યું હતું. ભાવનગર જિલ્લા ગામ બોટાદ મંત્રી આત્મારામભાઈ પરમાર દ્વારા એક કાર્યક્રમમાં 500થી વધુ ભૂવાઓને સ્ટેજ પર ધોળાવીને તેમનું સન્માન કરવાનો વિરોધ થયો છે, ત્યારે દલિત સમાજ દ્વારા મંત્રી આત્મારામભાઈ પરમારનું પૂતળા દહન કરી વિરોધ કરવામાં આવ્યો હતો. વિરમગામ તાલુકા પંચાયતની ખાલી પડેલ 15 થુરી થાંભા બેઠક પર ભાજપનો ભગવો લહેરાયો હતો. માણાવદર તાલુકા પાસ દ્વારા ખેડૂતોના દેવા માફ કરવા ઉગ્ર માંગ કરી છે અને પાસના આગેવાનોને જણાવ્યું હતું કે જો આ દેવા માફ નહીં કરાય તો આગામી ચૂંટણીમાં મતો નહીં મળે. બનાસકાંઠાની દિયોદર તાલુકા પંચાયતની ભેંસાળા બેઠક ઉપર કોંગ્રેસની જીત થઈ હતી, જ્યારે કોંગ્રેસ ભાજપના દબદબા વચ્ચે બાજી મારી ભાજપને 244 મતે હાર આપી હતી. લીમડી સખીતા કોલેજ ખાતે વિદ્યાર્થીઓને એડમિશન ન આપવાના બહાના બનાવ્યા હતા અને વિદ્યાર્થીઓને એડમિશન ન આપતા વિદ્યાર્થીઓ હોબાળો મચાવ્યો હતો અને સરકાર દ્વારા આ સખીતા કોલેજ મેનેજમેન્ટ સામે કડક કાર્યવાહી કરવાની માંગ કરી હતી. મેલેરિયા મુક્ત ગુજરાત 2022 અભિયાનના ભાગરૂપે વિરમગામ તાલુકામાં બાઇક રેલી કાઢી આયોજન કરવામાં આવ્યું હતું. ધોરાજીની વોર્ડ નંબર 12ની પેટા ચૂંટણીમાં કોંગ્રેસની મહિલા ઉમેદવારનો જ્વલંત વિજય થયો હતો. ઉટડા સાંગાડી પંથકમાં 3 દિવસ પહેલા વરસાદના કારણે વીજપોલ ધરાશાયી થવાના બનાવ બન્યા હતા, તે આજ દિન સુધી ઉભા નહીં કરાતા તંત્ર વિરુદ્ધ લોકોમાં રોષની લાગણી જોવા મળી હતી.